મંચસ્થ સર્વે મહાનુભાવો ઉપસ્થિત કર્મયોગીઓ મારા થનગનતા સહાધ્યાયીઓ તથા આદરણીય અતિથિશ્રીઓ આપ સૌના આશીર્વાદથી હું આજે પ્રથમ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં મારા નિર્દોષ શબ્દરૂપી રંગોળી રજૂ કરું છું યોગસ્થં કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજયમ સિદ્ધિય સિદ્ધિયો સમભૂત્વા સમત્વમ યોગઃ ઉચ્યતે આજથી 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના રણ મેદાનમાં જ્યારે પાર્થ કિમ કર્તવ્ય મૂઢ બન્યો ત્યારે કંઈક આવા જ શબ્દોથી ભગવાન શ્રી કૃષ્ણએ તેને ફરી વખત કર્મયોગી બનાવ્યો અને કંઈક આવા જ ઉદ્દેશ્યથી વેર ઝેર સ્વાર કે પછી સંકુચિત માનસ જેવા શત્રુઓ અને સંયમના અભાવે ખરાબાઈએ ચડેલા આ વિશ્વને ફરી ચેતનવંતુ બનાવવા આ વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ છે શું છે આ યોગા યમથી સમાધિ સુધીની અષ્ટાંગ યાત્રા જ માત્ર નહીં યોગ એટલે વિશ્વને આપેલી હિન્દુસ્તાનની ધરોહર યોગ એ હિન્દુ નથી હિન્દુસ્તાની છે તે કોઈ પ્રાચીન પરંપરા જ નહીં મોડર્ન ફ્યુઝન પણ છે જો હું આચાર્ય રજનીશના શબ્દોમાં કહું તો યોગ એ કોઈ ધર્મ નથી તે હિન્દુ નથી કે મુસ્લિમ નથી યોગ તો એક વિશુદ્ધ વિજ્ઞાન છે ગણિત ફિઝિક્સ કે કેમેસ્ટ્રી જેવું જ શું આપણે ફિઝિક્સને ખ્રિસ્તીઓનું કે બૌદ્ધોનું કહી શકીએ ખરા હા ભૌતિકશાસ્ત્રના કેટલાક નિયમો ખ્રિસ્તીઓએ શોધ્યા છે તો શું ભૌતિકશાસ્ત્ર ખ્રિસ્તીઓનું થઈ ગયું આ તો માત્ર એક સંયોગ જ છે કે યોગની શોધ હિન્દુઓએ કરી એમ તો હિન્દુઓએ ગણિતના કેટલાક અંકો અને સંગીતના સૂરો પણ આપ્યા છે તો શું તે ફક્ત તેમના પૂરતા સીમિત છે એક ખ્રિસ્તી પણ યોગી હોઈ શકે બૌદ્ધ અને જૈન પણ યોગનો આવિષ્કાર કોઈ ધર્મ સાથે સંકળાયેલ નથી યોગ અને ધર્મને કંઈ જ લેવા દેવા નથી અને મહર્ષિ પતંજલિની સરખામણી બીજા કોઈ સાથે શક્ય જ નથી માનવ ઇતિહાસમાં તેમણે પ્રથમ વખત કોઈ ધર્મને વિજ્ઞાનની આસ્થા એલાવી જેમાં નીતિ નિયમો મહત્વના હોય તથાકથિત શ્રદ્ધા નહીં દરેક ધર્મ આપણને કોઈ ને કોઈ ઈશ્વર પર ભરોસો રાખવા કહે છે જ્યારે પતંજલિ તેવી કોઈ કડાકૂટમાં પડ્યા જ વગર દરેક નિયમોને અનુસરીને કહે છે લો અનુભવ કરો યોગ એ ધર્મ નથી કે દર્શન શાસ્ત્ર નથી યોગ એટલે આપણા શરીર અને મન દ્વારા અનુભવાતું એક જ્ઞાન યોગ એ કોઈનું ઇન્વેન્શન નથી એ તો એક ડિસ્કવરી છે યોગ એ કોઈ થેરાપી નથી સાધના છે થેરાપી તો રોગીઓ માટે હોય છે જ્યારે યોગ તો સ્વસ્થ લોકો પણ કરે છે અને મહર્ષિ પતંજલિ એટલે પ્રબુદ્ધ ધર્મ પ્રવર્તકોની દુનિયામાં આઇન્સ્ટાઈન તે કોઈ કવિ નથી તેમણે બહુ નીતિમત્તાના નિયમો પણ નથી આપેલા બસ 195 સૂત્રો અને કેટલાક આસનો અનુશાસનનું ગણિત યોગ એટલે પરમ અને પ્રકૃતિનું આપણા શરીર અને મન સાથે અનુસંધાન યોગ એ કેવળ શારીરિક મુદ્રા નથી યોગ એટલે આપણા ચિત્તને સમર્પિત કરવાનો સાક્ષી ભાવ આપણા મનમાં થતી ક્રિયા કે પ્રતિક્રિયાથી મુક્ત થઈ મળતી ઉર્જા એટલે કે પતંજલિ આસ્તિક કે નાસ્તિક પણ નથી તે કોઈ ભગવાને કે દેવદેવતે કહેલી વાતો નથી કરતા તે તો ફક્ત સાધના અને સમર્પણથી શૂન્યતા સુધી પહોંચીને આપણી ભીતર રહેલા અંધારાને લેચવા એક પ્રકાશમય વાત રજૂ કરે છે અહીં જે આપણે રજૂ કરવાના છીએ તે ફક્ત યોગાસન છે સંપૂર્ણ યોગ નહીં જો આપણે યોગ શબ્દના અર્થને ભગવદ્ ગીતા કે ઉપનિષદોના અર્થમાં સમજીએ તો યોગ એટલે કે યુગ્મ યોગ એટલે જોડાય કશાક સાથે અટેચ થવાની અવસ્થા એટલે કે યોગ શું છે આ આજથી 32 વર્ષ પહેલાની એક હિન્દી ફિલ્મ હાદસા જેના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર હતા અકબર ખાન તેમાં સંગીતકાર હશમતે આપેલું ગીત એટલે કે વાય ઓ જી કરો યોગા યોગા સિર કે બલ લેટ કે બદન સીધા ટેક કે એડિયા છોડો ધરતી પે હથેલી રખ કે ધીરે સાસ અંદર ખીચો ધીરે બહાર છોડો સાસું કી સફાઈ હોગી સીને કી ધુલાઈ હોગી કદ કી લંબાઈ હોગી અંગ અંગ બસ મે હોગા તો કરો યોગા યોગા આખું ગીત બહુ જ કેજી છે જો આપણે યોગ શબ્દને ભગવદ્ ગીતા કે પછી ઉપનિષદના અર્થમાં જોઈએ તો યોગ એટલે કે યુગ્મ યોગ એટલે જોડાવું શાક સાથે એટેચ થવાની અવસ્થા એટલે કે યોગ શૂન્ય અને પાઈના શોધક આર્યભટ્ટ તેનો શ્રેય યોગને જ તો આપે છે મહાન મૌર્ય વંશના સ્થાપક ચાણક્ય યોગના પંથે જ તો આગળ વધ્યા હતા ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મહારથી એટલે કે નાના સાહેબ યોગ દ્વારા જ તો ચુસ્ત રહી શક્યા હતા શ્રીમદ રાજચંદ્રએ ગાંધીજીને પણ યોગ અને મેડિટેશનનું મહત્વ સમજાવ્યું હતું ત્યારથી ગાંધીજી
ગાંધીજી પણ યોગ કરતા હતા. 1857 ના સ્વાતંત્ર સંગ્રામ ના વિપ્લવ ના મહારથી એટલે કે નાના સાહેબ પેશવા યોગને જ તો મહત્વ આપતા હતા. કટોકટીની મેચ પહેલા સચિન તેંડુલકર જેવા મહાન ખેલાડીઓ પણ મેડિટેશનને શરણે જતા હતા. અનેક વિશ્વવિખ્યાત સર્જકોએ પોતાના વિશિષ્ટ સર્જનનો ફાળો યોગને જ તો આપ્યો છે. ઈસવીસન 90ના દાયકાની શકુંતલા દેવી, જેણે સુપર કોમ્પ્યુટરને પણ ગણતરીમાં પરાસ્ત કર્યા, તેઓ યોગને જ તો મહત્વ આપતા હતા. શ્રી હનુમાનજીને પ્રાપ્ત અષ્ટસિદ્ધિઓ યોગના કારણે જ તો હતી. આજથી 125 વર્ષ પહેલા એક નરેન્દ્રએ, જેને આપણે સૌ વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ, સમગ્ર પશ્ચિમને યોગની શક્તિથી અભિપ કર્યા, જ્યારે આજે બીજા એક નરેન્દ્ર સમગ્ર વિશ્વને યોગ દ્વારા જોડી રહ્યા છે. 90ના દાયકાની હાર્ટ થ્રોપ પોપ સિંગર મેડોનાએ શાંતિ અષ્ટાંગી જેવું એક પોપ સોંગ યોગ વિશે લખ્યું છે. અને આજે બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર, ગિરિ મહેશ યોગી, ભરત ચૌધરી અને વિક્રમ ઠાકોર જેવા અનેક લોકો યોગને સેલેબલ બ્રાન્ડ બનાવી રહ્યા છે. દોસ્તો, સ્વાસ્થ્યની સફળ સીડી છે યોગા, પરમ તરફ જતી પગ દંડી છે યોગા. યુદ્ધખોર બનેલા આ શાંત વિશ્વમાં ભીતરની શાંતિની છડી છે યોગા. અને બસ, છેલ્લે તો હવે એ જ કહું કે આ આળસ મરડીને ઊભા થતા ભારત દેશની રણભેરી છે યોગા.